નમસ્કાર, સ્વાગત છે આપનું બિગ ન્યૂઝમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા. એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં તારીખ 30 મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં આ મેચની શરૂઆત થશે. ટીમની કમાન વિરાટ કોહલીને સોંપવામાં આવી છે, તો મહેન્દ્રસિંહ ધોની પણ આ ટીમ ઇન્ડિયામાં જોવા મળશે. ત્રણ ગુજરાતી ક્રિકેટરોનું પણ ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ સમાચાર, અહીં ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. હાર્દિક જાડેજા અને બુમરાહને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. અને આ જ અંગે વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ભાવેશ આપણી સાથે જોડાયા છે. ભાવેશ, વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચૂકી છે. વિરાટ કોહલીને હાથમાં કપ્તાનની જવાબદારી સોંપવામાં આવી છે. શું વધુ માહિતી મળી રહી છે? ચોક્કસ જિજ્ઞાસા, જે રીતે વર્લ્ડ કપ ની જો વાત કરીએ તો આજે વર્લ્ડ કપ ની ટીમ ની જાહેરાત કરવામાં આવી, સત્તાવાર જાહેરાત કરવામાં આવી. અને આ વર્લ્ડ કપ ટીમ માં સૌથી મહત્વની વાત એ છે કે મહેન્દ્રસિંહ ધોની એ વર્લ્ડ કપ માં નહીં રમે તેવી જાહેરાત કરી હતી. ને હવે વર્લ્ડ કપ ની ટીમ માં તેમનું નામ છે, એટલે કે જે મહેન્દ્રસિંહ ધોની ના જે ખૂબ જ ખુશ છે. અને જો ટીમ ની વાત કરીએ તો આ ટીમ માં 3 ગુજરાતી ખેલાડીઓ છે, એટલે ગુજરાત નું ભી ક્યાંક ને ક્યાંક ખૂબ જ મહત્વનું હવે આ વર્લ્ડ કપ માં ફાળો રહેશે. હાર્દિક પંડ્યા છે, રવિન્દ્ર જાડેજા છે અને જસપ્રીત બુમરાહ તો અમદાવાદના જ છે. એટલે કે હવે વર્લ્ડ કપ ની ટીમ માં ગુજરાતી ખેલાડીઓનો દમદાર રહેશે. અને આવનાર વર્લ્ડ કપ 30 મેથી શરૂ થાય છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં આ વર્લ્ડ કપ રમાનાર છે, એટલે કે ક્રિકેટ જે ક્રિકેટ પ્રેમીઓ છે એ ક્રિકેટ પ્રેમીઓ માટે હવે એક ફરીવાર ઉત્સાહ ચાલુ થઈ ગયો છે. અત્યારે હાલમાં જે રીતે આઈપીએલ નો રંગ જામ્યો છે, હવે આઈપીએલ પછી વર્લ્ડ કપ ચાલુ થશે, એટલે કે ક્રિકેટ પ્રેમીઓ માટે ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળશે. બિલકુલ ભાવેશ, એક તરફ વિરાટ કોહલીને મોટી જવાબદારી કેપ્ટન તરીકેની સોંપવામાં આવી છે, તો મહેન્દ્રસિંહ ધોનીનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મહેન્દ્રસિંહ ધોનીના જે ચાહકો છે, સાથે જ વિરાટ કોહલીના ચાહકો, કેટલી ભારતીય ટીમ મજબૂતાઈથી જોવા મળી રહી છે? ચોક્કસ, જે રીતે આપણે ટીમની જો વાત કરીએ તો આ ટીમમાં વિરાટ કોહલીને કેપ્ટન તરીકે નિમણૂક કરાયા છે અને રોહિત શર્મા વાઇસ કેપ્ટન. મહેન્દ્રસિંહ ધોનીની વાત કરીએ તો તેઓ વિકેટ કીપર તરીકે કામ કરશે. અને તેમના સિવાય આ ટીમની જો વાત કરીએ તો ટીમમાં શિખર ધવન છે, લોકેશ રાહુલ છે અને એના સિવાય દિનેશ કાર્તિક છે, રવિન્દ્ર જાડેજા, વિજય શંકર, હાર્દિક પંડ્યા. એટલે કે આ ટીમ ખૂબ જ મજબૂત છે. અને આ જે યુવા ખેલાડીઓ છે જે આઈપીએલમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે, એવા ખેલાડીઓને વર્લ્ડ કપમાં સમાવવામાં આવ્યા છે. એટલે કે આવનાર વર્લ્ડ કપ ભારત માટે અને ક્રિકેટ ફેન્સ માટે ખૂબ જ સારું અને ઉત્સાહપૂર્વક રહેશે. અને જે રીતે વર્લ્ડ કપમાં આપણે અગાઉ પણ સારા ખેલાડીઓ કામ કરી ચૂક્યા છે, વર્લ્ડ કપ રમી ચૂક્યા છે, અને આ વખતે હાર્દિક પંડ્યા હોય કે પછી રવિન્દ્ર જાડેજા હોય, જેનું અત્યારે જે પરફોર્મન્સ ચાલી રહ્યું છે તે પરફોર્મન્સ ખૂબ જ આઉટ ઓફ સ્ટ્રોક ચાલી રહ્યું છે. એટલે કે ક્રિકેટ પ્રેમી છે તેને ખૂબ જ રોમાંચ અને ઉત્સાહ જોવા મળશે વર્લ્ડ કપને લઈને. બિલકુલ ભાવેશ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. મહેન્દ્રસિંહ ધોની, કે જેની લાંબા સમયથી ચર્ચા હતી કે આ વખતે તેઓ વર્લ્ડ કપ નહીં રમે, જોકે હવે મહેન્દ્રસિંહ ધોનીના ચાહકો માટે પણ ખુશખબર, મહેન્દ્રસિંહ ધોનીનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો વિરાટ કોહલીને કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતના 3 ખેલાડીઓનો પણ ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વર્લ્ડ કપ માટે હાર્દિકનો પણ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સમાવેશ થયો છે. તારીખ 30 મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં વર્લ્ડ કપની શરૂઆત થવા જઈ રહી છે.